लेक्चर 14 તારીખ 21/9/2020। નમસ્તે, જો બાળકો આજે આપણે 1 થી 10 સુધી શીખીશું। પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એ આપણે ત્રણેયનો આજે મહાવરો કરવાનો છે। સરસ રીતે તમારે નોટમાં અલગ અલગ રીતે લખવાનું છે। તો જુઓ, પહેલાં ગુજરાતી, પછી અંગ્રેજી ઉચ્ચાર અને પછી ગુજરાતી ઉચ્ચાર, એ રીતે તમારે પહેલાં જુઓ। એક, પછી અંગ્રેજીમાં 1, પછી શબ્દમાં શું લખવાનું 1, અને અહીંયા ગુજરાતીમાં 1, એ રીતે 1, પછી 2 એટલે 2, 3 એટલે 4, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, જુઓ હવે 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9 થઈ ગયું, 10 એટલે 10। આ રીતે ગુજરાતીમાં, અંગ્રેજીમાં ઉચ્ચાર અને અહીંયા ઉચ્ચાર, એ રીતે તમારે લખવાનું સરસ રીતે। હવે જુઓ, પ્રથમ એબીસીડી ઉચ્ચાર સાથે લખો તો તમારે આ રીતે સ્કેલ વડે ખાના દોરી દેવાના, અને પછી એક વખત લખવાનું, 2, 3, 4 વખત લખી નાખવાનું। અહીંયા જુઓ, એ કરેલો છે, કઈ અહીં લાલ લીટીથી વાદળી લીટીમાં આવે તો શીખી ગયા હશો તમે, એટલે એ અહીંયા, અને એક માત્ર શું લખવાનું, એ, પછી અહીંયા તમારે બાજુમાં લખવાનું કે આવી રીતના એ, આવી રીતે બાજુમાં, અને ત્રીજા એ રીતના ખાનામાં તમારે લખતું જવાનું। પછી જુઓ, બી સી ડી કઈ લાઇનમાં છે લાલ લીટીની, ઈ એફ જી એચ અને આઈ। હવે જુઓ, જે જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, આ રીતે તમારે બધા બાજુના ખાનામાં સરસ રીતે ઉચ્ચાર સાથે લખવું। હવે જુઓ, આર પછી શું આવશે, એસ ટી યુ અહીંયા બાજુમાં લખવાનું, વી ડબલ્યુ જુઓ કેવી રીતના લખેલું છે, એક્સ વાય અને ઝેડ, આ રીતે તમારે અહીંયા બાજુમાં ખાનામાં સરસ રીતે ઉચ્ચાર સાથે લખવું। હવે જુઓ, કઈ એબીસીડી આવ્યા, બીજી એબીસીડી ઉચ્ચાર સાથે લખો। હવે આપણે બીજી એબીસીડી લખીશું, તો જુઓ અહીંયા એ આપેલો છે, કે રીતે વાદળી બે લીટીમાં સરસ મજાનો એ લખવાનો, પછી અહીંયા બી, આ રીતે બી લખવું, પછી શું છે જો સી, કઈ લાઇનમાં છે વાદળી બે લાઇનમાં, સી, પછી ડી જોજો ડીને, પછી ડી પછી શું લખીશું, ઈ કઈ લાઇનમાં આવશે, વાદળી બે લાઇનમાં જ લખવાનું, ઈ એફ લાલ લીટી અડાળી વાદળી લીટી સુધી, એફ જી ક્યાં નીચે લાલ લીટી સુધી અડાડવાનું, ઉપર નહીં નીચે, જી અહીંયા એચ જોજો ક્યાં છે, કેવી રીતના લખવાનો એચ। હવે જુઓ, આઈ કઈ લીટીમાં, વાદળી બે લીટીમાં આઈ લખીશું, આવી રીતે તમારે બાજુમાં ખાનામાં લખવું। હવે જુઓ, જે જે લખો, કે તો કે લખવાનું, એલ કેવી રીતના છે લાલ લીટીથી વાદળી લીટી ઊભી લાઈન દોરો, એલ એમ કયા ખાનામાં આવશે, જુઓ વાદળી બે ખાનામાં એમ, પછી એન વાદળી બે લાઇનમાં એન, ઓ કઈ લીટીમાં વાદળી બે, પી કઈ લીટીને અડાડીશું, નીચે લાલ લીટીને અડાડી વ્યવસ્થિત રીતે લખવું, પી ક્યુ, આર કઈ લાઇનમાં, વાદળી બે લાઇનમાં આર થઈ ગયું। આ રીતે તમારે બાજુમાં લખવું। હવે જુઓ, એસ એસ કઈ લાઇનમાં, વાદળી બે લાઇનમાં સરસ મજાનું શું લખીશું, એસ ટી યુ વી કઈ લાઇનમાં, વાદળી બે લાઇનમાં સરસ રીતે લખવું, ડબલ્યુ એક્સ વાય
અને સરસ મજાનો વાદળી બે લાઈનમાં શું લખીશું, જે આ કઈ એબીસીડી હતી બીજી, એ તમારે જે અક્ષર વાદળી બે લાઈનમાં હતા એ વાદળી બે લાઈનમાં લખવાના, પછી જે લાલ લીટીને અડાડવા પડે એ લાલ લીટીને અડાડી સરસ મજાનો વ્યવસ્થિત રીતે લખવું. તો આજે આપણે શું ભણ્યા જુઓ, પહેલી એબીસીડી ઉચ્ચાર સાથે એ સરસ રીતે તમારે લખવી, અને બીજી એબીસીડી બધું આજે સરસ મજાને મેં ભણાવ્યું એ બધું એક એક વખત તમારે લખવાનું.